नमस्कार, मैं सूरज पटेल, पायनियर प्राइमरी स्कूल पाटण, धोरण 5, विषय पर्यावरण, प्रकरण नंबर 8, मच्छर रोगो अने सारवार, એટલે કે મચ્છર દ્વારા ફેલાતા રોગો અને એના માટે આપણે કઈ સારવાર મેળવીએ છીએ તે, એટલે કે મચ્છર રોગો અને સારવાર. અત્યારે આપણે જોઈએ તો અત્યારે પણ આપણો ભારત દેશ જે છે અત્યારે એક પ્રકારની સમસ્યામાંથી, એટલે કે એક રોગની સમસ્યામાંથી પસાર થઈ રહ્યો છે, જેને આપણે નામ આપ્યું છે કોરોના, COVID-19. આ જે રોગ છે તે વાયરસ દ્વારા ફેલાયેલો રોગ છે, કે એકબીજાના શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા જ્યારે વાયરસના કીટાણુ કોઈ અન્ય વ્યક્તિના શરીરમાં દાખલ થાય છે તો તે વ્યક્તિના શરીરમાં સીધી ઇફેક્ટ ફેફસા ઉપર થાય છે, અને જેના કારણે વ્યક્તિને જો વધારે પડતી અસર થઈ જાય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તો આજના અત્યારના સમયમાં આપણે આ કોરોના સામે કેવી રીતે લડવું એ આપણે જાણકારી સૌપ્રથમ આપણે મેળવવી જોઈએ. સૌપ્રથમ તો કે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે મોઢા ઉપર માસ્ક લગાવીને જ નીકળો. બહારથી જ્યારે તમે કોઈ ઘરમાં આવો છો તો સેનિટાઈઝરનો ઉપયોગ કરી અને હાથ સાફ કરો, અથવા તો હેન્ડ વોશ કરી અને પણ હાથ સાફ કરી શકો છો. કોઈ જગ્યાએ જવાનું થાય, કોઈ જગ્યાએ બેસવાનું થાય તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને માસ્ક તો અવશ્ય જ પહેરો. જ્યાં સુધી કોરોનાની વેક્સિન એટલે કે રસી નહીં શોધાય ત્યાં સુધી એના માટેની બેસ્ટ રસી છે આપણા માટે માસ્ક. માસ્ક દ્વારા આપણે કોરોનાને આપણી અંદર પ્રવેશતો અટકાવી શકાય, અને પ્રવેશ તો અટકાવીએ તો આપણું અને આપણા પરિવારમાં કોરોનાનો રોગ આવતો અટકાવી શકાય, એટલે કે એનાથી બચી શકાય છે. તો આપણે આજના લેક્ચરની વાત કરીએ તો મચ્છર રોગો અને સારવાર. તો આપણે આપણા ખોરાક, પાણી અને હવામાં, આપણી આજુબાજુ ખોરાક, પાણી અને હવા આ ત્રણેય મનુષ્ય માટે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે, કે હવા, પાણી અને ખોરાક. પણ જ્યારે આ હવા, પાણી અને ખોરાકની અંદર અનિચ્છનીય ફેરફાર થાય, અનિચ્છનીય એટલે કે આપણે ઈચ્છતા નથી તેવો ફેરફાર થાય, ત્યારે હવા, પાણી અને ખોરાક એ દૂષિત બને છે. અને જ્યારે હવા, પાણી અને ખોરાક દૂષિત બને તો એવા પ્રકારનો ખોરાક, એવા પ્રકારનું પાણી, એવા પ્રકારની હવા, એટલે કે દૂષિત હવા, પાણી અને ખોરાક જો આપણે એનો ઉપયોગ કરીએ તો આપણે પણ રોગના શિકાર બનીએ અને આપણે પણ બીમાર પડીએ છીએ. અત્યારે તમારી આજુબાજુમાં ઘણા બધા લોકો તાવ, શરદી, ઉધરસ એનાથી એનો રોગ એમને લાગુ પડેલો હોય છે. પણ તાવ, શરદી, ઉધરસ એ જનરલી આમ નોર્મલ વસ્તુ છે, પણ અત્યારના સમય પ્રમાણે બહુ કપરી વિકટ પરિસ્થિતિ છે, એટલે એ લોકોએ અવશ્ય પહેલા તો પોતાનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ અને એને અનુસંધાનમાં એમને પોતાની સારવાર પણ કરાવવી જોઈએ. તો આપણે આપણા જે હવા, પાણી અને ખોરાક છે એમાં અનિચ્છનીય ફેરફાર, એટલે કે જ્યારે દૂષિત થાય અને દૂષિત હવા, પાણી અને ખોરાકનો આપણે ઉપયોગ કરીએ તો આપણે, એટલે કે આપણા શરીરની અંદર બીમારી આવી શકે છે. તો આપણે વાત કરીએ કે કેટલાક રોગોનો ફેલાવો, કે મોટાભાગના કેટલાક રોગો છે એનો ફેલાવો મચ્છર અને માખી દ્વારા થાય છે. મચ્છર અને માખી, તો મચ્છર આપણને કરડવાથી રોગ થાય, અને માખી આપણે જાણીએ છીએ કે માખી ગમે ત્યાં બેસે, કોઈના એઠવાડ ઉપર, કોઈના મળ ઉપર, કે ગમે તે જે મરેલા પ્રાણીઓ ઉપર પણ માખી બેસીને આવી હોય, અને એ માખી જો આપણા ખોરાક ઉપર બેસે તો એ જ્યાંથી આવી છે ત્યાંના કીટાણુઓ આપણા ખોરાક ઉપર લઈને આવે, અને એ ખાવાથી, એટલે કે એવો દૂષિત ખોરાક ખાવાથી આપણે રોગના શિકાર બનીએ છીએ. તો આપણે વાત કરવાની છે સૌપ્રથમ મચ્છરની, કે મચ્છર કરડવાથી મેલેરિયા, એક તો મચ્છર કરડવાથી મેલેરિયાનો રોગ તો થાય છે, આ ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો પણ થાય છે. ડેન્ગ્યુ એ પણ મચ્છર કરડવાથી થાય. હવે ડેન્ગ્યુનો જે મચ્છર છે એ શુદ્ધ એટલે કે ચોખ્ખા પાણીમાં રહે, તો આપણા ઘરની આજુબાજુ ક્યાંક ચોખ્ખું પાણી ભરાઈ રહેતું હોય, તમારા ઘરની બહાર કોઈ ટાયર પડ્યું હોય, ટાયરની અંદર પાણી ભરાઈ રહેતું હોય, તો આવી જગ્યાએ ડેન્ગ્યુના મચ્છરો ઉત્પન્ન થતા હોય છે. તો સૌ પ્રથમ તો આપણે મચ્છર એટલે કે ડેન્ગ્યુ જેવા રોગોથી બચવું હોય તો મચ્છરનો નાશ કરવો પડશે, અને મચ્છરથી બચવા માટે તમારા ઘરની આજુબાજુ ક્યાંય પણ પાણી ભરાયેલું રહેવું ન જોઈએ. ઇવન તમારા ઘરની અંદર જે કુંડા રાખેલા છે એ કુંડાને પણ સમયાંતરે સાફ કરવા જોઈએ, એની અંદર પણ પાણી ભરાયેલું ન રહેવું જોઈએ. જો એમાં પાણી નહીં હોય તો તમારા ઘરની અંદર મચ્છરનો પ્રવેશ પણ થશે નહીં. તો મચ્છર કરડવાથી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો થાય છે. મચ્છર જે છે એ માદા એનોફિલિસ નામના મચ્છર કરડવાથી મેલેરિયાનો રોગ થાય છે. મેલેરિયાનો જે રોગ થાય છે
એ માદા એનોફોલિસ મચ્છર કરડવાથી જ થાય છે, એના સિવાય આપણને મેલેરિયા થઈ શકતો નથી। માખી દ્વારા પણ કેટલાક રોગોનો ફેલાવો થાય છે કે માખી જે એ કોઈ ખોરાક ઉપર જઈને બેસે તો ખોરાકને પ્રદૂષિત કરે, એના લીધે પણ આપણે રોગના શિકાર બનીએ। તો હવે મેલેરિયા જે વ્યક્તિને થયો હોય તો એ મેલેરિયા વાળી જે વ્યક્તિ છે તો એને કેવા પ્રકારની ઇફેક્ટ એટલે કે એનામાં કેવા પ્રકારના લક્ષણો આપણને જોવા મળે, તો મેલેરિયાના જે દર્દી છે એને ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે। હવે એને જેને તાવ આવ્યો છે એને ઠંડી લાગે અને ધ્રુજારી પણ એના શરીરમાં ઉત્પન્ન થાય। તેઓને ખૂબ જ તાવ આવતો હોય ઠંડી વાયને ધ્રુજારી સાથે તાવ આવે, અમુક સમયે તાવ આવે અને પાછો ઉતરી જાય, થોડાક સમય પછી ફરીથી તાવ આવે, શરીરમાં અશક્તિ જણાય, માથું અને પગ સતત દુખ્યા કરે। એટલે જ્યારે એ વ્યક્તિ કોઈ ડોક્ટર પાસે દવા લેવા માટે જાય છે તો ડોક્ટર તો પહેલા એમ કહેશે કે તમારા લોહીનો રિપોર્ટ કરાવી આવો, તો લોહીના રિપોર્ટ દ્વારા જ જાણી શકાય છે કે વ્યક્તિને મેલેરિયા થયો છે કે નથી થયો। એટલે ડોક્ટર લોહીનો રિપોર્ટ કરાવવા મોકલે છે અને એના આધારે મેલેરિયાના રોગની જાણકારી મળે છે। મેલેરિયા રોગ માટેની સારવાર એટલે કે એના માટે આપણે કઈ દવા લેવી જોઈએ, તો પહેલાના સમયમાં શિકોના વૃક્ષની એક પ્રકારનું વૃક્ષ છે એનું નામ છે શિકોના, એ શિકોના વૃક્ષની સુકાયેલી છાલ એમાંથી પાવડર બનાવી અને મેલેરિયાની દવા બનાવવામાં આવતી હતી, એનું નામ હતું ક્વિનાઇન। એમાંથી ક્વિનાઇન બનાવવામાં આવતી અને એનો ઉપયોગ મેલેરિયાના રોગ સામે કરવામાં આવતો, પણ હાલમાં ક્વિનાઇનમાંથી બનેલી ગોળીઓ એટલે કે ક્લોરોક્વિન અને પ્રિમાક્વિન, ક્લોરોક્વિન અને પ્રિમાક્વિન આ ટેબ્લેટ અત્યારે મેલેરિયા જેને થયો હોય તે વ્યક્તિને આપવામાં આવે છે। હવે મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે, મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે એવું શોધના ભારતીય વૈજ્ઞાનિક હતા, એનું નામ હતું રોનાલ્ડ રોસ, જેમણે એવું શોધી કાઢ્યું કે મેલેરિયા એ એનોફોલિસ નામના માદા મચ્છર દ્વારા ફેલાય છે। અને આપણે જોઈએ તો ચોમાસાની ઋતુમાં મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ એટલે કે એમની સંખ્યા ખૂબ વધી જાય છે, એટલા માટે ચોમાસાની ઋતુમાં રોગોનું પ્રમાણ પણ આપણને વધારે જોવા મળે છે। તો સૌ પ્રથમ તો આપણે જો મચ્છરથી થતા રોગોથી બચવું હશે તો આપણા ઘરની આજુબાજુ ક્યાંય પણ પાણી ભરાયેલું ન હોવું જોઈએ, તો એના માટે આપણે શું કરવું જોઈએ, તો આપણા ઘરમાં જે આપણે કુંડા રાખ્યા છે એમાં પાણી ન વધારે ભરાયેલું ન હોવું જોઈએ, પક્ષીઓના પાણી પીવા માટે આપણે જે ઠીબ મૂકીએ છીએ એને પણ સમયાંતરે સાફ કરવી જોઈએ, પાણીની તમારી જે વાસણ કપડાં ધોવાની જે ચોકડી બનાવેલી છે એ ચોકડીને પણ જંતુનાશકથી સાફ કરવી જોઈએ, ઇવન તમારા ઘરે કોઈ પાણી ભરવાની જે ટાંકી છે એને પણ સમયાંતરે સાફ કરવી જોઈએ। તો આવી વિવિધ પદ્ધતિઓ દ્વારા આપણે મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકીએ છીએ અને રોગોથી બચી શકીએ છીએ। તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે મચ્છરો વિશે માહિતી મેળવી ફરીથી એક વખત જોઈ લઈએ કે આપણા ખોરાક, પાણી અને હવામાં અનિચ્છનીય ફેરફાર થવાથી તે પ્રદૂષિત બને છે, આવા દૂષિત કે ગંદા ખોરાક, પાણી અને હવા લેવાથી આપણે બીમાર પડીએ છીએ, કેટલાક રોગોનો ફેલાવો મચ્છર અને માખી કરે છે, મચ્છર કરડવાથી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો થાય છે, માદા એનોફિલિસ મચ્છર એ મેલેરિયાનો ફેલાવો કરે છે અને માખી દ્વારા પણ કેટલાક રોગોનો ફેલાવો થાય છે। મેલેરિયાના દર્દીને ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે છે, તેનું માથું અને હાથ પગ સતત દુખે છે, મેલેરિયા રોગની જાણકારી દર્દીના લોહીના રિપોર્ટ પરથી મળે છે, પહેલાના સમયમાં શિકોના વૃક્ષની સુકાયેલી છાલમાંથી પાવડર બનાવી મેલેરિયાની દવા ક્વિનાઇન બનાવવામાં ઉપયોગ થતો હતો, પણ હાલમાં તેમાંથી ગોળીઓ એટલે કે ટેબ્લેટ ક્લોરોક્વિન અને પ્રિમાક્વિન વગેરે વપરાય છે। મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે તેવું શોધના સૌ પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક હતા રોનાલ્ડ રોસ, અને ચોમાસાની ઋતુમાં મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધી જાય છે એટલા માટે ચોમાસાની ઋતુમાં રોગોનું પ્રમાણ પણ આપણને વધારે જોવા મળે છે। તો આપણે આ રોગોથી બચવા માટે સૌ પ્રથમ તો મચ્છરોનો નાશ કરવો જોઈશે, તો બોર્ડની અંદર જે લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને એની નોંધ કરવામાં ઉપયોગિતા થઈ શકે।